સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ આવા બે નામ રામાનંદ સ્વામી પાડ્યા છે. સહજાનંદ જગવંદ જે ગુરુદેવની આજ્ઞા પ્રમાણે દેશાંતરમાં સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહ્યા છે. આમ કરતા એક વર્ષ જયારે પૂરું થયું, રામાનંદ સ્વામી શિષ્ય મંડળ સાથે જેત પર પધાર્યા છે. ઉનડ ખાતરના દરબારમાં રામાનંદ સ્વામી બેઠા છે. સંતોની મંડળી છે, થોડા ભક્તો પણ બેઠા છે. રામાનંદ સ્વામી સભાજનને કહે છે, સભાજનો આજ અમારે અમારા હૃદયની એક વાત તમને બધાને કરવી છે. જો તમને સર્વેને યોગ્ય લાગે ને તમને સર્વેને રૂચે તો અમે કહીએ. અરે ગુરુદેવ, કહો ને તમારી વાતમાં ગમવું ને ન ગમવું શું? ત્યારે રામાનંદ સ્વામી ત્યાં વાત કરે છે કે ભક્તજનો, મારો એવો વિચાર છે કે બસ હવે તમે ઘણા વર્ષો સુધી આ ઉદ્ધવ સંપ્રદાયની ધર્મધુરા સંભાળી છે, પણ હવે અમારે આ અમારી ધર્મધુરા અમારા શિષ્ય માંથી કોઈને સોંપવી છે. રામાનંદ સ્વામીને વાત સર્વે સાંભળી, થોડી વાર સર્વે સુનું, ગુરુદેવ પણ આપ જ, આપે જ અમને ભગવાન બતાવ્યા છે, આપ જ અમારા ગુરુ સ્થાને છો, આપ જ રહો. રામાનંદ સ્વામી કે ના, મારી ઈચ્છા છે કે બસ હવે દેહ કરીને થાક્યો છું, હવે આ ધુરા જો આમાંથી કોઈ વહન કરે તો સારું. ભલે ગુરુદેવ, આપે જે કંઈ વિચાર્યું હશે એ સત્સંગના અને સંપ્રદાયના હિતમાં જ વિચાર્યું હશે. બધા ભક્તો ને સંતોના મનમાં એમ જ હતું કે રામાનંદ સ્વામી પછી આ ઉદ્ધવ સંપ્રદાયની ધર્મધુરા ઉપર મુક્તાનંદ સ્વામી જ બેસશે. સૌથી મોટા હતા, વડીલ હતા, વ્યવહારુ હતા, જ્ઞાની હતા, કુશળ હતા, અને ઇનડાયરેક્ટલી બધા જ રામાનંદ સ્વામીના અનુગામી તરીકે મુક્તાનંદ સ્વામીને જ બધા માનતા. પણ એ સભામાં અચાનક જ રામાનંદ સ્વામી એવી જાહેરાત કરી કે ભક્તજનો, અમારી એવી ઈચ્છા છે કે અમારે અમારા સ્થાને આ ઉદ્ધવ સંપ્રદાયની ધર્મધરા ઉપર આ સહજાનંદ સ્વામીને બેસાડ. આ વાત જે સભામાં સર્વે સાંભળી, આખી સભા વિચારમાં પડી કે ગુરુદેવ રામાનંદ સ્વામી શું કહે છે. રામાનંદ વાતને દોરાવી, હા સભાજનો, મારી ઈચ્છા છે કે અમારા પછી અમારી ગાદી ઉપર અમારે અમારા સ્થાને આ સહજાનંદ સ્વામીને બેસાડવા છે. આખી સભા આંચકો પામી ગઈ. કારણ કે જયારે રામાનંદ સ્વામી મહારાજને ગાદી આપવાનું નક્કી કર્યું, શ્રીજી મહારાજની એ વખતે ઉંમર હતી માત્ર 21 વર્ષ, અને સંપ્રદાયમાં આવ્યા રામાનંદ સ્વામીનું શિષ્યત્વ ગ્રહણ કર્યું એને પણ માંડ હજી આવ્યા ને 2-3 વર્ષ થયેલું. આટલા ટૂંકા ગાળામાં આટલા મોટા મહાન સંપ્રદાયની ધર્મધુરે એમને સોંપવાનો નિર્ણય રામાનંદ સ્વામી જયારે કરી લીધો, આખો સત્સંગ વિચારમાં પડી ગયો, ગુરુદેવ શું કરી રહ્યા. કોઈ બોલી શકતું નથી, બધાના મનમાં એમ છે મુક્તાનંદ સ્વામીને કેવું લાગશે. કોઈ જયારે બોલતું નથી ત્યારે સ્વયં મુક્તાનંદ સ્વામી જ ઉભા થયા છે.
અને ગુરુદેવ આપે તો બહુ ઉત્તમ નિર્ણય કર્યો છે. આપણો નિર્ણય આપે જે નક્કી કર્યો હશે એ મારા બધાનું હિત વિચારીને જ નક્કી કર્યો હશે. આપનો નિર્ણય અમને શિરોમાન્ય છે. હવે મુક્તાનંદ સ્વામી જ જયારે ગુરુદેવના નિર્ણયને વધાર્યો પછી બીજા કોઈ માટે તો બોલવાનું કોઈ સ્થાન જ રહેતું નતું. બધાના હૃદયમાં ઊંડે ઊંડે શંકાઓ છે કે આ સહજાનંદ સ્વામીને રામાનંદ સ્વામી ગાદી આપે છે, પણ આ તો આખા ભારત વર્ષમાં ફેલાયેલો રામાનંદ સ્વામીનો સંપ્રદાય, ભારત વર્ષમાં ફેલાયેલા હજારો અનુયાયીઓ, આ બધાને તો જે આ સહજાનંદ સ્વામી ઓળખતા પણ નથી. આટલી નાની ઉંમર છે, આટલી મોટી જવાબદારી વહન કેવી રીતે કરી શકશો? પણ છતાં ગુરુ વચન આગળ સર્વે જયારે ચૂપ રહ્યા છે એ જ સમયે સ્વયં શ્રીહરિ પોતે ઉભા થયા છે. ગુરુદેવ શિષ્ય માટે ગુરુ વચનથી મોટું બીજું કોઈ શાસ્ત્ર નથી. ગુરુનું વચન માનવું એ જ શિષ્યનું પરમ કર્તવ્ય છે. પણ છતાં ગુરુદેવ કૃપા કરીને આ વચન મારાથી નહીં માની શકાય, આ ધર્મની દુરાપ મુક્તાનંદ સ્વામીને આપો, એ જ આનું વહન કરી શકશે. અમે તો વૈરાગી છીએ, અમારાથી આનું વહન નહીં થાય. રામાનંદ સ્વામી કહે છે, હે એ સહજાનંદ સ્વામી, અમે તમને ઓળખીએ છીએ અને આ ધર્મની ધુરાનું વહન જેવું તમે કરી શકશો એવું બીજું કોઈ કરી શકશે નહીં, માટે અમારી આજ્ઞા છે કે આ ધર્મની ધુરા તમે સંભાળો. રામાનંદ સ્વામીની આજ્ઞા થઈ. શ્રીજી મહારાજને એવી કંઈ પ્રબળ ઈચ્છા આ ધર્મ આ ધુરા માટે આ ગાદી માટે નહોતી, છતાં ગુરુદેવની આજ્ઞા થઈ એટલે ગુરુદેવની આજ્ઞાને શિરોમાન્ય કરી અને શ્રીજી મહારાજે આ ધર્મ ધુરા સંભાળવાની હા પાડી. તુરંત મુહૂર્ત કઢાવ્યું, કાર્તિક સુધી એકાદશી દીક્ષા લીધી અને બરોબર એક વર્ષ પછી જેતપુરમાં રામાનંદ સ્વામીએ ખૂબ ધામધૂમથી સહજાનંદ સ્વામીનો ગાદી અભિષેક કર્યો છે. પવિત્ર બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા છે, વેદના મંત્રોની સાક્ષીએ આજે ત્યાં વિધિ કરવામાં આવ્યો છે. રામાનંદ સ્વામી પોતાના આસનેથી ઉભા થયા છે, સ્વયં સહજાનંદ સ્વામીને પોતાની ગાડી પર જાતે બેસાડ્યા છે. રામાનંદ સ્વામીએ જ સહજાનંદ સ્વામીનું પૂજન કર્યું છે. પૂજન કરવી સર્વે જે હજારો જે ભક્તો સંતો હાજર હતા સર્વેને કહ્યું છે, હે ભક્તો હે સંતો, આજથી આ ઉદ્ધવ સંપ્રદાયના અધિપતિ તરીકે અમે આ સહજાનંદ સ્વામીને બેસાડ્યા છે. તમે સર્વેના પ્રત્યે ગુરુભાવ રાખજો, જેવી શ્રદ્ધા જેવું સમર્પણ આપ સર્વેનો મારા પ્રત્યે હતું એવું જ સમર્પણ અને એવી જ શ્રદ્ધા સહજાનંદ સ્વામીમાં રાખજો. ભલા તે કોઈની ઉંમર તરફ ન જશો, આ તો તમારા સર્વેનો શ્રેય કરનારા એવા અમે તમને આપ્યા છે. આવી સર્વે સભાજનોને પણ રામાનંદ સ્વામીએ ભલામણ કરી છે, સંતોને એમની આજ્ઞામાં રહેવામાં ભલામણ કરી. શીતળદાસ જેવા બે પાંચ હતા જેને આ વાત ગમી નથી એ રામાનંદ સ્વામીને છોડી એ વખતે ચાલ્યા ગયા છે. પણ ત્યાર પછી રામાનંદ સ્વામી મહારાજ પાસે સહજાનંદ સ્વામી પાસે આવ્યા છે. અતિ રાજી આજ રામાનંદ સ્વામી છે. એ સહજાનંદ સ્વામી, તમારી ઈચ્છા ન હોવા છતાં પણ એક અમારી આજ્ઞા પાળીને તમે આ ગાદી સ્વીકારી છે, અમે તમારા ઉપર બહુ રાજી થયા છીએ, અતિ રાજી થયા છીએ. એટલા રાજી થયા છે કે આજે તમે અમારી પાસે જે માંગશો એ તમને આપીશું. રામાનંદ સ્વામી મહારાજને વરદાન માંગવાનું કે આજે તમે અમારી પાસે કંઈક માંગો, અમે બહુ રાજી છીએ. પ્રભુએ હાથ જોડ્યા છે, ગુરુદેવ હું આપણી પાસે શું માંગું? ના પણ કંઈક માંગો. જ્યારે અતિ આગ્રહ રામાનંદ સ્વામીએ પ્રભુને કર્યો ત્યારે પ્રભુએ રામાનંદ સ્વામી પાસે બે વરદાન માંગ્યા છે. ગુરુદેવ આપ જો રાજી જ થયા હો તો મને એક વરદાન એ આપો. વળી હરિ જનને હોય દુખ રે, થાય મને કૃષ્ણ ભક્ત જો પૂર્વને કર્મે રે અન્નવસ્ત્ર
me parishrame re enu dukhaya ve અન્ન ધન વસ્ત્ર અને આબરૂ એ કરીને આ સંસારમાં કોઈ દિવસ દુખી ન થાય. ભગવાને વરદાન ગુરુદેવ પાસે માંગ્યું ત્યારે પોતાના આશ્રિત માટે કહેતા આપણા બધા માટે માંગ્યું. ગુરુદેવ મારો આશ્રિત ક્યારે અન્ન ધન વસ્ત્ર અને આબરૂ એ કરીને સંસારમાં દુખી ન થાય. મારા ભક્તના હૃદયમાં મારા ભક્તના જીવનમાં ક્યારેય દુઃખ ના આવે એવું વરદાન મળ્યા. અને આજે દુનિયામાં આપણે જોઈએ છીએ જેના કપાળમાં તિલક ચાંદલો હોય ને જેના ગળામાં ભગવાન સ્વામિનારાયણની કંઠી હોય અને એ સંસારમાં દુનિયામાં દુઃખી હોય એવો એક વ્યક્તિ તમને ન મળે. આપણા સુખની જવાબદારી આપણે ઈષ્ટદેવ ભગવાને શ્રી હરે લીધી છે. અરે ત્યાં સુધી કહ્યું કે ગુરુદેવ કદાચ મારા આશ્રિતના ભાગ્યમાં કર્મને આધીન જે દુઃખ લખેલું હોય. કૃષ્ણ ભક્ત જો પૂર્વને કર્મે રે અન્ન વસ્ત્ર પામે પરિશ્રમે રે તો એનું દુઃખ આવે મુજ માય રે પણ એ સુખમાં રહે સદા. કદાચ પૂર્વના કર્મને કારણે જીવનમાં મારા ભક્તના જીવનમાં દુઃખ આપવાનું હોય. કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે કર્મનો સિદ્ધાંત બહુ અટળ છે. અવશ્યમેવ ભોક્તવ્યમ કર્તવ્યમ શુભાશુભમ. જીવ માત્રે કરેલા શુભ અને અશુભ કર્મનું શુભ અને અશુભ ફળ જીવ માત્ર એ ભોગવવું પડે છે, ભોગવવું પડે છે અને ભોગવવું જ પડે છે. ગમે તેવો મહાન કેમ ન હોય પણ જે કર્મ પોતે કર્યો છે એ કર્મનું ફળ જીવ માત્ર એ ભોગવવું પડે છે. એમાં કોઈ રંક નથી, કોઈ રાજા નથી, કોઈ સંત નથી. દરેકે દરેકે પોતે કરેલા કર્મનું ફળ પોતે ભોગવવું પડે છે. આજે સંસારમાં જે કઈ સુખ દુઃખ આપણે ભોગવીએ છીએ ન માનશો કે કોઈ આપણને આપે છે. પેલાએ મને દુઃખી કરી નાખ્યો ને પેલાએ મને આમ કરી નાખ્યું, ના, એ તો બધા નિમિત્ત છે. આપણે જે સુખ દુઃખ ભોગવીએ છીએ ને એ તો આપણે જ કરેલા કર્મનું ફળ ભોગવીએ છીએ અને ભોગવવું જ પડે છે. કર્મનો સિદ્ધાંત પૃથ્વી ઉપર બહુ અટલ છે. ગમે તેટલો ભગવાનનો મોટો ભક્ત હોય એને પણ કર્મ ભોગવવું પડે છે. શ્રીજી મહારાજના સમયમાં મોટા મોટા સંતોને શરીરમાં મહાભયંકર રોગોની પીડા હતી અને સંતોએ પણ રોગોની પીડાને જીવન પર્યંત ભગવાનની સાથે રહેતા હોવા છતાં પણ ભોગવી છે. ભગવાનના ભક્તોએ પણ કર્મને આધીન આવતું દુઃખ કદાચ ભોગવવું પડે છે. ભગવાનના સંતોએ પણ ભોગવવું પડે છે. ભગવાનના સંતોને ભક્તો શું કામ? ભગવાનના બાપને ભોગવવું પડે. દશરથજી રામચંદ્ર પરમાત્માના પિતા હતા. મહારાજ દશરથનો જે દિવસે અંતકાળ આવ્યો, રામ વનમાં ચાલ્યા ગયા અને સુમંત ખાલી હાથે પાછો આવ્યો કે મહારાજ રામ લક્ષ્મણ જાનકી કોઈ પાછા આવ્યા નથી. મૃત્યુની છેલ્લી ઘડી મહારાજ દશરથની ગણાઈ રહી છે. બાજુમાં મહારાણી કૌશલ્યા અને સુમિત્રા ઉભા છે. સચિવો સેનાપતિઓ અને વૈદ્યનું ટોળું વળીને ત્યાં ઊભું છે. એ વખતે દશરથ ગુમ પાડે છે, કૌશલ્યા કૌશલ્યા, પેલી સામે દિવાલે મને આંધળો તપ તાપસ અને તાપસી દેખાય છે. હાથ લાંબા કરી કરી મને શ્રાપ આપતા હોય એવું મને દેખાય છે.
કૌશલ્ય કે મહારાજ તમે કોની વાત કરો છો, કોણ તમને શાપ આપે છે? ત્યારે મૃત્યુની ઘડી મહારાજ દશરથે પોતાના જીવનના રહસ્યને આજે મહારાણી કૌશલ્ય આગળ ખુલ્લું કર્યું છે કે દેવી, વર્ષો પહેલા એક વખત હું જંગલમાં શિકાર કરવા ગયો હતો. મહારાજ દશરથ જંગલમાં શિકાર કરવા ગયા છે. દશરથ રાજાને શબ્દવેદિ વિદ્યા આવડે છે. શબ્દવેદિ વિદ્યા એટલે એવું નિશાન કે નિશાન જોવું ન પડે, અવાજ સાંભળીને અહીંથી એ તીર છોડે, એટલે જ્યાંથી અવાજ આવતો હોય ને ત્યાં જઈને તીર વાગે. મહારાજ દશરથ જંગલમાં શિકારની શોધમાં ફરી રહ્યા છે. એ જ સમયે બાજુમાં કોઈ તળાવ હશે, તળાવમાંથી કોઈ પશુ પાણી પીતું હોય એવો અવાજ મહારાજ દશરથને સંભળાયો. કોઈ દેખાયો તો નથી, પણ પાણી પીવાનો અવાજ દશરથ રાજાને સંભળાયો. દશરથ રાજાએ ઘોડા ઉપર બેસી પોતાના બાથામાંથી બાણ કાઢી અને અવાજની દિશામાં સરસંધાન કરી એ ધનુષ્યની પણ કાન સુધી ખેંચીને સન્ન કરતું બાણ છોડ્યું. બાણ જ્યાં છૂટ્યું ત્યાં તો એક ભયંકર માણસની ચીસ દશરથ રાજાએ સાંભળી. ઉતાવળે ઉતાવળે ત્યાં પહોંચ્યા તો જોયું તળાવના કિનારે એક કિશોર વયનો બાળક લોહી લુહાણ અવસ્થામાં પડ્યો છે. એના હાથમાં પાણીનો ઘડો છે, છાતીમાં મહારાજ દશરથનો બાણ છે. મહારાજ દશરથને અપાર પસ્તાવો થયો, અરે અમે શું કરી નાખ્યું? પેલો ઘડો પાણીમાં ડૂબ્યો એટલે કુડુક પડક અવાજ આવ્યો. અવાજને મહારાજ દશરથે કોઈ હરણ પાણી પીતો એવો અવાજ મારી દીધો અને બાણ માર્યું. પણ હરણ માટે છોડાયેલું બાણ શ્રવણની છાતીમાં જઈને ખૂચ્યું છે. મહારાજ દશરથ માફી માંગે છે, મને માફ કર, મને માફ કર, મારી ભૂલ થઈ, અયોધ્યાનો રાજા દશરથ છું, બોલ તારી શું ઈચ્છા છે? શ્રવણ કે મહારાજ, મારું નસીબ કદાચ એટલું જ હશે, હું તઈ મૃત્યુ પામું છું, પણ હું મારા આંધળા માતા પિતાને તીર્થયાત્રા કરાવવા નીકળ્યો છું. મારા માતા અને પિતા બંને આંધળા છે, એમને યાત્રા કરવી એટલે કાવડમાં બેસાડી અને યાત્રા કરવા હું નીકળ્યો હતો. અહીં થોડે જ દૂર મારા માતા પિતા બેઠા છે, તરસ્યા છે, એમના માટે હું પાણી ભરવા આવ્યો હતો. પણ પાણી ભરતા ભરતા અચાનક આપનું બાણ મને વાગ્યું. મહારાજ, હવે મારું તો મૃત્યુ આવ્યું, પણ મારા ઉપર એટલી કૃપા કરજો, મારા માતા પિતા આંધળા છે એને તમે સાચવી લેજો. આટલું કઈ શ્રવણ ત્યાં મૃત્યુ પામ્યો. મહારાજ દશરથને અપાર પસ્તાવો થયો. પેલો પાણીનો ઘડો લઈ એ શ્રવણના અંધ માતા પિતા તાપસ અને તાપસી જ્યાં બેઠા છે ત્યાં આવ્યા છે. એ ચીસ શ્રવણની એ અંધ માતા પિતાએ પણ સાંભળ્યું છે. પગરે એવું સાંભળ્યું એટલે કહ્યું, બેટા આ અવાજ કોનો આવ્યો? પણ મહારાજ દશરથ જવાબ નથી આપતા. માતા પિતા રડે છે, તું બોલતો કેમ નથી? મહારાજ દશરથે પાણી પાવા માટે એમ પાણી રેડ્યું, પણ છતાંય એ અંધ માતાએ ખોબો નથી ધર્યો. પેલા કહે કે તું બોલતો કેમ નથી? મહારાજ દશરથે કહ્યું છે, હું આપનો પુત્ર નથી, અયોધ્યાનો રાજા દશરથ છું. તમારો દીકરો શ્રવણ ક્યાં છે? માફી માંગી કે દેવી, મારા બાણ દ્વારા આપનો પુત્ર મૃત્યુ પામ્યો છે. શબ્દ સાંભળતા માતા પિતા પર આગ તૂટ્યું. અંધ માતા પિતાને એટલો એક આધાર આજ મૃત્યુ પામ્યો. માતા પિતા હૃદયમાં ભયંકર દુઃખ થયું. દશરથ રાજાએ બહુ સાંત્વના આપી, તમે ચિંતા ન કરશો, હું તમને રાજમહેલમાં લઈ જઈશ, તમને સાચવીશ, તમને લેશ, માત્ર દુઃખ નહીં પડવા દઉં. પણ છતાં એ પુત્ર વિયોગમાં માતા પિતા રહી શક્યા નથી, રડે છે, માથા પછાડે છે. મહારાજ દશરથ ખૂબ માફી માંગે છે, પણ પુત્ર વિયોગમાં શ્રવણના પિતા મૃત્યુ પામ્યા અને શ્રવણની માતા પણ પુત્રના વિયોગમાં જ મૃત્યુ પામતા પામતા મહારાજ દશરથને એટલું કહે છે, મહારાજ ભગવાન કરીને આજ જેમ પુત્રના વિયોગમાં અમારું મૃત્યુ થાય છે, એમાં પ્રભુ કરીને સમય એવો આવે કે પુત્રના વિયોગે તમારો પણ પ્રાણ જાવ. અને બન્યું પણ એવું, ચાર ચાર પુત્રોના પિતા હોવા છતાં આજ મહારાજ દશરથનો મૃત્યુ જે દિવસે આવ્યું, ભરત અને શત્રુઘ્ન કૌશલ દેશમાં મામાને ત્યાં છે, રામ અને લક્ષ્મણ વનમાં છે,
અને પુત્રના વિયોગમાં મહારાજ દશરથનો આજે પ્રાણ જાય છે. મહારાજ દશરથ કહે છે, કૌશલ્ય હું સુકામ કઈ કઈ ને દોષ આપું? મારા મૃત્યુનું કારણ કઈ કઈ નથી, મારા મૃત્યુનું કારણ તો મેં જ કરેલું એક કર્મ છે. માણસના જીવનમાં આવતા સુખ દુઃખ એના જ કર્મનો ફળ છે. નદે દોષ તુ ખુદ નો ખુદાને, નદે દોષ તુ ખુદ નો ખુદાને, તું જે કઈ લણી રહ્યો છું એ તારો પાપ છે. મારા ને તમારા જીવનમાં જે સુખ દુઃખ આવે છે ને ભાઈ, એ બીજા કોઈને આપ્યા નથી આવતા, એ તો આપણે જ કરેલા કર્મોના ફળ સ્વરૂપે આવે છે. આ દુનિયા ગોળ છે. ન્યૂટને ગતિના ત્રણ નિયમ આપ્યા છે, આપ સર્વે ભણ્યા હશો. એમાં ગતિનો ત્રીજો નિયમ એવો છે, આઘાત અને પ્રત્યાઘાતી બળ હંમેશા સરખા અને સામસામી દિશામાં હોય છે. એક રબરનો દડો તમે જેટલી જોરથી દિવાલ ઉપર ફેંકો એટલા જ જોરથી એ તમારી તરફ પાછો આવે છે. આ દુનિયા પણ એવી છે, જેવું કર્મ આપણે કરીએ છીએ એવું જ ફળ આપણા પ્રત્યે પાછું આવે છે. અને આજ ભગવાન સહજાનંદ સ્વામી ગુરુદેવ રામાનંદ સ્વામી પાસે એમ માંગે છે કે ગુરુદેવ મને એવું વરદાન આપો કે કદાચ મારા ભક્તના હૃદયમાં પૂર્વનું આવું કોઈ કર્મ હોય અને કર્મના બદલામાં એના ભાગ્યમાં દુઃખ લખેલું હોય, એવું કઠિન કર્મ હોય કે એના હાથમાં ભિક્ષા પાત્ર લઈને માગવાનું લખ્યું હોય, તો એના બદલે રામ પાત્ર અમને મળો પણ અમારો ભક્ત સુખી થાવ, અમારા ભક્તના ભાગ્યમાં એક વીંછીના ડંખની વેદના લખી હો તો અમને રૂવાડે રૂવાડે કરોડ કરોડે વીંછીના ડંખની વેદના થાવ પણ અમારો ભક્ત હંમેશા સુખી રહો. નથી લાગતું કે આપણે જે સુખ ભોગવીએ છીએ આ ભગવાનના વરદાનનો પ્રતાપ છે? નિતર વિચારો ને, જે ગામમાંથી આપણે આવ્યા છીએ, જેની સાથે આપણે રમતા હતા અને જેની સાથે સ્કૂલમાં ભણતા હતા, એમાંના કેટલા અત્યારે ક્યાં છે ને એમાંથી આપણે ક્યાં છીએ? મેં પહેલા પણ કહી દઉં, ફરી કહું છું, આપણી પાસે જે સુખ સમૃદ્ધિ માન મોટાય છે એ આપણું કઈ જ નથી, એક અને એક માત્ર પ્રભુની કૃપા અને આપણે ભગવાનના થઈને રહ્યા છીએ ને એનો આપણે તાપ છે. આપણો લેમ્પ બળે છે ને એ આપણો નથી બળતો, આપણો છેડો પ્લગમાં ભરાવેલો છે એટલે બળે છે. એ પ્લગમાંથી છેડો જો કાઢી લઈએ ને તો આપણી બધી ભૂલ થઈ જાય. ગુરુદેવ એક વરદાન અમને એવું આપો કે અમારો આશ્રિત ક્યારેય અન્ન ધન વસ્ત્રને આબરૂએ કરીને દુઃખી ન થાય. બીજું વરદાન એ માંગ્યું છે ગુરુદેવ, જીવાત્માને જ્યારે આ શરીર છોડીને જવાનું થાય છે ત્યારે એને બહુ દુઃખ થાય છે. આપણા શાસ્ત્ર તેમ કહે છે કે મૃત્યુ જ્યારે આવે, દેહ જ્યારે દેહને છોડીને જીવને જવાનું થાય ને ત્યારે જીવને અપાર પીડા થાય છે. એટલું બધું દુઃખ થાય છે, એટલું બધું દુઃખ થાય છે કે એનું કોઈ સીમા નહીં. પણ વાંધો એ છે કે જેને થાય છે કેવા આવતો નથી કે બહુ દુઃખી થયો તો, નહીતર તો આપણને ખબર પડે. અપાર દુઃખ દેહમાંથી જીવને જવાનું થાય છે ત્યારે થાય છે. અને આપ સામાન્ય રીતે વિચારીએ કે આપણે એકાદ હાઉસમાં 15 વર્ષથી રહેતા હોય અને ઘર છોડવાનું થાય ત્યારે આપણે પણ જલ્દી છોડી શકતા નથી, તો આ દેહરૂપી ઘરમાં જીવ 50 વર્ષ 60 વર્ષ 70 ને કોકોકને તો હો હો વર્ષ રહી જાય છે. અને એ જ્યારે ખાલી કરવાનો થાય ત્યારે જીવને અપાર પીડા થાય. પણ એમાં પીડા કોને થાય છે?
બે જીવને દેહ છોડતી વખતે પીડા થાય છે. એક જેને દેહને પોતાનો માની લીધો છે, બીજો જેને સંસારના પદાર્થમાં કોઈ વાસના છે. વાસનિક જીવ હોય એને દેહ છોડતી વખતે અપાર દુઃખ થાય છે, અને જેને શરીરને પોતાનું માન્યું છે કે આ શરીર મારું છે એને આ શરીર છોડતી વખતે અપાર દુઃખ થાય છે. શ્રીજી મહારાજે ગુરુદેવ પાસે બીજું વરદાન માંગ્યું છે, ગુરુદેવ અમને એવું વરદાન આપો કે અમારો આશ્રિત જ્યારે આ દેહ છોડીને જાય ત્યારે એને લેશ માત્ર પીડા ન થાય. દ્રષ્ટાંત આપ્યું, જેમ માખણ માંથી મોવાળો નીકળે, માખણ કહેતા બટર હોય, આપણે તમારે કહેતો ફ્રીજ થયેલું કઠોળ લાકડા જેવું હોય છે, પણ તાજું વલોણાનું માખણ એકદમ કૂણું હોય અને એમાં ભૂલમાં વાળ પડી ગયો હોય તો માખણ માંથી વાળ કાઢવો અઘરો પડે? સાવ સહેલાઈથી માખણ માંથી વાળ નીકળી આવે એટલી સહેલાઈથી.